नमस्कार विद्यार्थी मित्रों, ज्ञान ज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित
जूथ जूथ वच्चे सहकार स्पर्धा के संघर्ष संघर्ष स्वरूपना सामाजिक आर्थिक धार्मिक राजकीय के अन्य प्रत्यक्ष के परोक्ष स्वरूपना संबंधों से सामाजिक संबंधों अपने क्या जोवा मळे तो मानवी मानवी वच्चे सामाजिक संबंध जोवा मळे व्यक्ति व्यक्ति वच्चे व्यक्ति अने जूथ वच्चे अने जूथ जूथ वच्चे सहकार स्पर्धा अने संघर्ष आपणे जोवा मळे छे। एक सरस एवं तमने आपणे उदाहरण आना उपर आपी शकाय सहकार अने स्पर्धा कई रीतना तो के बे क्रिकेट टीम वच्चे ज्यारे मैच रमाती होय त्यारे ए क्रिकेटनी अंदर स्पर्धा जोवा मळे दाखला तरीके भारत अने पाकिस्तानी मैच होय तो पोताना देश माटे बंने ए मैच रमता होय पण ए स्पर्धा एमां कई रीतना जोवा मळे के पोताना देश माटे जीतवा माटेनी लागणी होय तो जीतवा माटे ए सहकार साथे मैच रमीने पोते स्पर्धा करीने एनी अंदर ए विजय प्राप्त करे छे। એટલે કોઈ પણ જૂથ હોય તો એની વચ્ચે સહકાર અને સ્પર્ધા અને સંઘર્ષ આપણને જોવા મળે સામાજિક આર્થિક ધાર્મિક અને રાજકીય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના પણ સંબંધો જોવા મળે છે। વ્યક્તિઓ વચ્ચેની સભાનતાપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકસે છે। સભાનતાપૂર્વકની આંતરક્રિયા દ્વારા સમાજની અંદર સંબંધો જોવા મળે એટલે પહેલા પોઈન્ટની અંદર આપણે એનું યાદ રાખશું સામાજિક સંબંધો કયા કયા તો આપણને સામાજિક સમાજની અંદર સામાજિક સંબંધો ક્યાં જોવા મળે તો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વ્યક્તિ જૂથ વચ્ચે અને જૂથ જૂથ વચ્ચેના સામાજિક સંબંધો જેમાં સહકાર સ્પર્ધા અને સંઘર્ષ જોવા મળે છે। પછી ત્યારબાદ બીજો પોઈન્ટ આપ્યો છે આપણને સમાનતા સમાનતા અને વિભિન્નતા સમાનતા અને વિભિન્નતા સમાજના સભ્યોની માનવી તરીકે નું મૂળભૂત સામ્ય જોવા મળે સામ્ય એટલે તફાવત કારણ કે સમાજની અંદર દરેક માનવી એક સરખા હોતા નથી દરેક માનવી વચ્ચે આપણને તફાવત જોવા મળે છે સામ્ય જોવા મળે છે। તેની સાથે સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે સામ્ય એટલે તફાવત સ્ત્રી અને પુરુષનો તફાવત અહીં આપણને આપેલો છે સ્ત્રી અને પુરુષની અંદર જાતીય વિભિન્નતા રહેલી છે જાતીય સંબંધતા પણ જોવા મળે છે એટલે આપણને એક સામ્ય એ પણ જોવા મળે સામ્ય ક્યાં ક્યાં વિભિન્ન તફાવત ક્યાં જોવા મળે તો કે સ્ત્રી અને પુરુષ સ્ત્રી અને પુરુષની જાતીય વિભિન્નતા સ્ત્રી અને પુરુષની જાતીય વિભિન્નતા જોવા મળે છે એટલે સ્ત્રી અને પુરુષની અંદર બંને વચ્ચે જાતીય વિભિન્નતા રહેલી છે। શાળાના વર્ગના વિદ્યાર્થીઓ માનવી તરીકે એક સરખાપણું ધરાવે છે ધોરણ અગિયારની અંદર વર્ગની અંદર તમે જેટલા વિદ્યાર્થીઓ બેઠા હોય તો દરેક વર્ગના વિદ્યાર્થીઓ પોતે એક સરખાપણું ધરાવે છે બધા માટે એક સરખા છો પણ અમુક વિદ્યાર્થી હોશિયાર હોય અમુક મધ્યમ વર્ગ હોય અને અમુક આવું ડલ હોય તો એવા વિદ્યાર્થી પણ આપણને જોવા મળે જોકે તેઓમાં લિંગ વય શારીરિક અને બૌદ્ધિક શક્તિ રસ હિતો વલણો અને ધ્યેયોમાં પણ વિભિન્નતા જોવા મળે જેમ કીધું એમ કે ધોરણ અગિયારની અંદર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય તો બધાના લિંગ અને વય એક સરખા જોવા મળતા નથી અમુક વયમાં ઉંમરમાં અથવા હાડની અંદર નીચા હશે અમુક ઊંચા હશે અમુક પાતળા હશે અમુક જાડા વ્યક્તિ હશે એટલે એમાં પણ આપણને સામ્યતા જોવા મળે પછી શારીરિક અને બૌદ્ધિક શક્તિઓ કારણ કે બધાની કામ કરવાની શક્તિ એક સરખી હોતી નથી જેમ કીધું એમ કે અમુક વિદ્યાર્થી પહેલા નંબરે પાસ થતા હોય હોશિયાર વિદ્યાર્થી હોય અમુક વિદ્યાર્થી સાવ ડલ હોય અને અમુક વિદ્યાર્થી આ મધ્યમ કક્ષાની અંદર આવતા હોય એટલે શારીરિક અને બૌદ્ધિક શક્તિમાં પણ સામ્યતા જોવા મળે પછી ત્યારબાદ છે રસ હિતો વલણો અને ધ્યેયોમાં વિભિન્નતા કારણ કે દરેક વિદ્યાર્થીના રસ એક સરખા હોતા નથી અમુકને ભણવું ગમતું હોય અમુકને રમવું ગમતું હોય બરાબર અમુકને ક્રિકેટમાં વધારે રસ હોય અમુકને કબડ્ડીમાં રસ હોય તો એમાં પણ વિભિન્નતા જોવા મળે છે પછી આગળનો પોઈન્ટ આપ્યો છે ધ્યેયોમાં વિભિન્નતા દરેક વિદ્યાર્થીનો ધ્યેય એક સરખો હોતો નથી ઘણા એવું કહે આગળ અભ્યાસ કરીને મારે શિક્ષક બનવું છે અમુકે ડોક્ટર બનવું છે બધાના ધ્યેય અલગ અલગ હોય એટલે એમાં પણ આપણને વિભિન્નતા જોવા મળે છે
સમાજનો ઉદ્ભવ અને સંચાલન સામ્ય અને વિભિન્નતાના કારણે શક્ય બને છે અને સમાજ માટે બંને અનિવાર્ય અને એકબીજાના પૂરક છે એટલે સમાનતા અને વિભિન્નતામાં આપણે શું યાદ રાખશું કે બંને સભ્ય વચ્ચે સામ્ય તફાવત જોવા મળે જેમાં પહેલું આપણને આપ્યું છે કે સમાજમાં સ્ત્રી અને પુરુષ વચ્ચેની જાતીય વિભિન્નતા રહેલી છે પછી આગળ આપ્યું છે કે શાળાના વર્ગના વિદ્યાર્થીઓમાં પણ એક સરખાપણું જોવા મળે પણ તેઓમાં પણ લિંગ અને વય જેમ કીધું એમ અમુકની હાઈટ ઊંચી હોય અમુક મધ્યમ હોય અમુક જાડા હોય અમુક પાતળા હોય તો એમાં પણ આપણને તફાવત જોવા મળે શારીરિક અને બૌદ્ધિક શક્તિઓમાં પણ એ વિભિન્નતા જોવા મળે શારીરિક અને બૌદ્ધિક અમુકની માનસિક શક્તિ સારી હોય ભણવામાં હોશિયાર હોય અમુક ઠોઠ હોય અને અમુક મધ્યમ કક્ષાના હોય તો એમાં પણ આપણને તફાવત જોવા મળે પછી બધાના રસ હિત અને વલણ ધ્યેયોમાં પણ તફાવત હોય પછી ત્યારબાદ છે આગળ જુદા જુદા જૂથ અને પેટા જૂથો એ સમાજના લક્ષણોમાં એ આપણે આવતા પેઢીઓની અંદર ચલાવશું તો અત્યાર જેટલું આપણે ચલાવ્યું છે સમાજનો અર્થ અને સમાજના બે લક્ષણો આપણે ચલાયા તો એ બે લક્ષણો આપણે નોટની અંદર લખીને તૈયાર કરી દેવાના ગૃહ કાર્યની અંદર સમાજનો અર્થ ત્રણ વ્યાખ્યા આપી છે ત્રણમાંથી કોઈ પણ બે વ્યાખ્યા આપણે લખી નાખવાની સમાજનો અર્થ અને તેના બે લક્ષણો લખવા બંને લક્ષણો આપણે ઉદાહરણ સહિત લખવાના છે કારણ કે બંનેની અંદર આપણે જાતે પણ ઉદાહરણ લખી શકાય બરાબર એટલે બેનો બે અર્થ અને બે લક્ષણો આપણે લખવાના આવતા પેઢીની અંદર આપણે આના જ આગળના લક્ષણો ચાર આપાશી ચલાવશું એટલે ગૃહ કાર્યની અંદર અર્થ અને લક્ષણો લખીને તૈયાર કરી દેવા અસ્તુ જય હિન્દ